સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પોતાના અભ્યાસને લઈને વિશ્વવિખ્યાત છે, જો કે હાલ આ યુનિવર્સિટીનો નવો વિવાદ સામે આવ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટર હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ અર્થે યોગ્ય રીતે કમ્પ્યુટરનો ઉપયોગ નથી કરવા દેવામાં આવતો તેવી ફરિયાદ ઉઠી છે. એક બાજુ વિદ્યાર્થીઓના કહેવા મુજબ લેબમાં એક કમ્પ્યુટર પર 3 વિદ્યાર્થીઓને પોતાનું કામ માટે બેસવું પડે છે, તો વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને કમ્પ્યુટર લેબમાં વ્યક્તિગત કમ્પ્યુટર મળવા જોઈએ. હા જી, આપણી અમારી પોલિટેકનિક કોલેજમાં કમ્પ્યુટરની લેબ થવામાં આવે છે. એમાં 150+ કમ્પ્યુટર છે, તો એમાં એક કમ્પ્યુટર ઉપર 1 થી વધારે છોકરાને બેસાડવામાં આવે છે. તો જ્યારે પોલિટેકનિક પ્રિન્સિપલ એમ કહે છે કે આપણી પોલિટેકનિક કોલેજમાં પૂરતા કમ્પ્યુટર છે, તો મને એ નથી સમજાતું કે આપણી પોલિટેકનિક કોલેજમાં પૂરતા કમ્પ્યુટર હોવા છતાં પણ 1 થી વધારે છોકરાને કેમ બેસાડવામાં આવે છે. જો આપણે પ્રિન્સિપલ સાહેબની વાત માની લઈએ, તો કેમ 1 થી વધારે છોકરાને બેસાડવામાં આવે છે, એ સવાલ હું સાહેબને પૂછવા માંગીશ. લેબમાં કમ્પ્યુટર્સ છે બટ ચાલતા જ નથી, અડધા ઉપરના ચાલતા જ નથી, જેનાથી એક પીસી પર 2-2, 3-3 જણાને બેસવું પડે છે. અમે ભણીએ છીએ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ને અમારો બેઝિક છે સી. અગર સરખી રીતે ત્યારે આગળ જઈને અમને C++ ને એ બધા પ્રોગ્રામ સરખી રીતે ફાવશે, અને અત્યારે જ અમે બેઝ જે આવી રીતે ભણીએ છીએ 2-2, 3-3, ત્યારે ઇફ ચલો એક સ્ટુડન્ટ ટાઈપિંગ કરે છે, બીજા 2 સ્ટુડન્ટ શું કરશે, જોશે ખાલી ટાઈપિંગ સ્પીડ એ લોકોની વધશે. આ વર્ષે નવા 85 કોમ્પ્યુટર યુનિવર્સિટીએ ખરીદીને આપ્યા છે, અને એમાં દરેક ડિપાર્ટમેન્ટના ડિસ્ટ્રીબ્યુટ બી કર્યા છે. હવે જ્યારે વાત 68 જે છોકરાઓ કહે છે, એમાં એવું છે કે આજે જૂના કોમ્પ્યુટર હોય એમાં ઘણી વખત માઉસ બગડેલું હોય, ઘણી વખત કીબોર્ડ ના ચાલતું હોય, અથવા ઘણી વખત એવું હોય કે સોફ્ટવેરમાં કોઈક વાયરસને લીધે લોચો આવે, તો એ ટાઈમે જ્યારે એનું રિપેરિંગ કામ ચાલતું હોય તો એક કોમ્પ્યુટર પર 2 છોકરાએ કોઈક વાર બેસવું પડતું હોય છે. એમએસ યુનિવર્સિટીની પોલિટિકલ ફેકલ્ટીની અંદર કમ્પ્યુટર લેબને લઈને વિદ્યાર્થી અને સત્તાધીશો વચ્ચે ક્યાંક ને ક્યાંક ગજગ્રાહ મંડાયો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોમ્પ્યુટરની જે લેબોરેટરી છે તેમાં અપૂરતા કોમ્પ્યુટર હોવાને કારણે તેઓના અભ્યાસને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સત્તાધીશોનું કહેવું છે કે પૂરતી સંખ્યામાં કોમ્પ્યુટર હોવા છતાંય વિદ્યાર્થીઓ વારંવાર રજૂઆત કરીને નાહકની કણગત ઊભી કરી રહ્યા છે. મહત્ત્વની વાત છે, યુનિવર્સિટીની આ પોલિટેકનિક કેમ્પસની અંદર 4 જેટલી લેબ આવેલી છે અને 4-4 લેબની અંદર પૂરતી સંખ્યા કોમ્પ્યુટર હોવાનો દાવો સત્તાધીશો કરી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયની અંદર સત્તાધીશો દ્વારા આ લેબના પ્રશ્નને લઈને યોગ્ય નિરાકરણ આવે તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા.